वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર, પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ વિષય અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શાળાનું સામયિક વિષય અભ્યાસ કરીશું. જુઓ, તમને અહીં એક સરસ મજાના 1 થી 12 મહિના એવા દર્શાવેલા છે. જેવા આપણે 1 વર્ષના 12 મહિના હોય છે, તે 1-1 મહિનો અહીં દર્શાવેલો છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તમને 12 મહિનાના નામ ખબર હશે, ખરું ને? તો જુઓ, એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. સામયિક એટલે એક સરસ મજાનું તમારું જે પુસ્તક આવે શાળાનું, તે તો એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિકો હશે તે આપણે શોધવાનું છે. તો એક વર્ષના મહિના કેટલા? 12 મહિના. હવે દર ત્રીજા મહિને એક સામયિક બહાર પડે, બરાબર છે? તો 12 મહિને કેટલા પડે? તો કે 12 ભાગ્યા 3, કુલ મહિના 12 છે, બરાબર છે? એના દર ત્રીજા મહિને જો 3 4 12, તો 4 સામયિક જે છે તે એ લોકો બહાર પાડે. તો એક વર્ષમાં તેમની પાસે 4 સામયિકો હશે. જો તેઓ દરેક ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે, તો કયા કયા મહિના છાપવા માટે હશે તે મહિનાના અંકો પર નિશાની કરો. છાપકામ દર ત્રીજા મહિનાના અંતે થાય, એટલે કે માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાના અંતે થશે, તે મહિનાના અંકો પર વર્તુળની નિશાની કરીને દર્શાવેલી છે. જુઓ, ત્રીજા નંબર પર તમને બતાવેલું છે, બરાબર છે? જુઓ, અહીંયા ત્રીજા નંબર પર વર્તુળ કરીને બતાવ્યું છે, 6ઠા નંબર પર વર્તુળ કરીને બતાવ્યું છે, 9મા નંબર પર અને 12મા નંબર પર. ત્રીજા નંબરનો જે મહિનો છે તે માર્ચ છે, 6ઠા નંબરનો જૂન છે, 9મા નંબરનો જે મહિનો છે તે સપ્ટેમ્બર છે, અને 12મા મહિનાનો જે મહિનો છે 12મા નંબરનો તે ડિસેમ્બર છે. તો એના પર અંકો કરી, જે અંકો છે તે વર્તુળની નિશાની કરીને બતાવેલા છે. હવે ઊંઘ માટે સરસ વાત, કોને ઊંઘવાનું ના ગમે? દરેક વ્યક્તિ છે એને ઊંઘ ખૂબ જ પ્રિય હોય, એને કંઈ પણ ના સૂજે, કંઈ પણ કરવાનું ના ગમે તો એ શાંતિથી ઊંઘી જાય છે. તો ઊંઘ માટેની સરસ વાત કરવાની છે આપણે. મોટાભાગના લોકો દિવસના 8 કલાક ઊંઘે છે, તે દિવસનો કેટલો ભાગ છે તે શોધવાનું છે. તમે પણ 8 કલાક ઊંઘતા હશે, તમારા ઘરે પૂછવાનું તમે રાતે કેટલા વાગે સૂઈ જાઓ છો તે જોવાનું, અને સવારે કેટલા વાગે ઉઠો છો તે જોવાનું, અને એનો પછી કુલ સમયગાળો શોધવાનો. તો કુલ કેટલા કલાક થાય છે તે શોધવાનું છે. તો એ લગભગ 8 કલાક જેટલો તમારો સમયગાળો હશે. કોઈ કોઈ વાર 10 કલાક પણ તમે ઊંઘતા હશો, વધારે થાકી ગયા હોય રમીને, તો એ 10 કલાક જેટલી પણ તમે ઊંઘ લઈ શકો છો. તો દિવસનો કેટલામો ભાગ છે તે આપણે શોધવાનો છે. તો આપણને ખબર છે કે એક દિવસમાં કેટલા કલાક આવે? તો કે 24 કલાક આવે, બરાબર છે? તો 1 કલાક એક દિવસના 24 કલાક આપણને આવે છે. તો 8 કલાક એટલે દિવસનો કેટલામો ભાગ થયો? તો જુઓ, 24 કલાક બરાબર એક દિવસ, તો 8 કલાક બરાબર કેટલા દિવસ? તો કે 8×1/24, બરાબર? તો 8/24, તો 8×24, તો 1/3 દિવસ થયો, એટલે દિવસનો ત્રીજો ભાગ થયો. દિવસનો ત્રીજો ભાગ આપણે ઊંઘ્યા કરીએ. તો હવે એવું કહે છે કે તેઓ એક વર્ષનો કેટલામો ભાગ ઊંઘે? તો કે વર્ષના દિવસનો ત્રીજો ભાગ ઊંઘે, બરાબર. તો 366 દિવસનો કેટલામો ભાગ થાય? તો કે 122 દિવસ થાય. 366નો ત્રીજો ભાગ 122 દિવસ. અહીં આપણે વર્ષને લીપ વર્ષ તરીકે લીધું છે. એક વર્ષના 366 કે 366 દિવસ આવે, કેટલા દિવસ આવે? 366 કે 366 દિવસ આવે, બરાબર છે? તો વર્ષના દિવસોનો ત્રીજો ભાગ, વર્ષના દિવસો કેટલા દિવસ? 366 દિવસ. એનો ત્રીજો ભાગ કરીએ તો 122 દિવસ થાય. તો જુઓ,
કઈ રીતે? તો કે 12 તાળી 36 ને 3 2 6, તો 122 દિવસ એ ઊંઘે. તો તેઓ વર્ષમાં 122 દિવસ ઊંઘશે. 366માંથી કેટલા દિવસ ઊંઘે? 122 દિવસ ઊંઘે. એક 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. તો 60 ભાગ્યા 3 કરવાના સીધા. 60 વર્ષનો વ્યક્તિ છે બરાબર, તો 60 ભાગ્યા 3 કરીએ તો આપણને સીધું ખબર પડી જાય કે કેટલા વર્ષ ઊંઘો હશે. તો કે 60 ભાગ્યા 3, તો કે 20 વર્ષ ઊંઘો હશે. સીધું ખબર પડી જાય કે કેટલા વર્ષ ઊંઘ્યો હશે બરાબર. તો 20 વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. જો હમણાં તમે 12 વર્ષની ઉંમરના હોય તો 3 4 12, 4 વર્ષ તમે ઊંઘવામાં કાઢ્યા હોય. કેટલા વર્ષ કાઢ્યા હોય? 4 વર્ષ તમે ઊંઘવામાં કાઢ્યા હોય. આગળ જોઈએ કીર્તિની ખરીદીની યાદી. ચિત્રમાં આપેલી પીળા રંગની ભાવની યાદી જુઓ અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે ટામેટા. ટામેટા 12 રૂપિયા પ્રતિ કિલો છે. આ કિલોનો ભાવ આપેલો છે, 12 10 16 18 8 આપેલા છે. તે 1 કિલોનો ભાવ છે. 1 કિલો ટામેટાના 12 રૂપિયા, 1 કિલો બટાકાના 10 રૂપિયા, 1 કિલો ડુંગળીના 16 રૂપિયા, 1 કિલો ગાજરના 18 રૂપિયા અને 1 કિલો દૂધીના 8 રૂપિયા છે. હવે આપણને 2 કિલો ટામેટાનો ભાવ પૂછેલો છે, તો આપણે લખવાનું કઈ રીતે શોધીશું? તો કે 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા છે, તો 2 કિલો ટામેટાનો ભાવ કેટલો થશે? તો કે 2 × 12 જેટલો. 2 × 12 કરીશું તો એટલો જે જવાબ આવે તે મળશે. તો કે 2 × 12 બરાબર 12 2 24, 24 રૂપિયા ભાવ થશે. પછી પૂછ્યું છે કે 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થશે? તો કે 1 કિલોગ્રામ ટામેટાનો ભાવ 12 રૂપિયા હોય તો 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થશે?